રાજકોટના ધોરાજી ભૂતવળમાં મંજૂરી વગર પરીક્ષા લેવાઈ હોવાનું આવ્યું છે બહાર. ધોરાજી પોલીસના ભૂતવળ ખાતે આવેલા સરસ્વતી નર્સિંગ કોલેજ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરાજીની શૈક્ષણિક સંસ્થામાં મંજૂરી વગર પરીક્ષા યોજાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થતાં ત્યાં પહોંચ્યા હતા. કોલેજના ટ્રસ્ટીએ પૂરક પરીક્ષા યોજાઈ હોવાનું સ્વીકારાયું છે. ભૂતવળ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાપીઠમાં યોજાઈ હતી આજે પરીક્ષા. શરત ચૂક અને પ્રિન્સિપાલ બીમાર સબબ ગેરહાજર હોય જેના કારણે પરીક્ષા યોજાઈ હોવાનું કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા રટણ કરવામાં આવ્યું. હાલમાં કોરોના વાયરસની મહામારી હોય જેને લઈને 10મા બોર્ડ SCBC અને EBCની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે, ત્યારે ઉપલેટા અને ધોરાજીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાઓ લેવામાં આવી રહી છે જેને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ. 90 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવી હોવાના ટ્રસ્ટી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને બોલાવીને કોરોનાની ગાઈડલાઇનના ભંગ સાથે ટર્મ એક્ઝામ લેવાઈ હોવાનું ખુલ્યું છે. એક ક્લાસરૂમમાં 20 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને પરીક્ષા લેવામાં આવી હતી. ઉપરાંત સાથે સાથે નર્સિંગ માટેની પણ પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે. પૂર્વ પ્લાનિંગથી એક્ઝામ લેવાઈ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ આ સંસ્થામાં કોરોના ગાઈડલાઇનનો ભંગ થયો હતો અને બેફામ ભંગ કરવામાં આવ્યો હતો. વારંવાર આ જ સંસ્થા દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે અને સરકાર તેની સામે કોઈપણ પ્રકારના પગલાં લેતી નથી, જેને લઈને લોકોમાં અનેક કુશંકાઓ ઉપસ્થિત થઈ છે. CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ વઘાસિયા, જે પૂર્વ આયોજિત હતું ને પછી જે પ્રિન્સિપાલ સાહેબ છે અત્યારે હોસ્પિટલ હોવાથી જે એમને અત્યારની પરિસ્થિતિમાં જે સૂચના આપવી જોઈએ એની શરત ચૂકતી અને એની બીમારી અવસ્થાથી કાંઈ નિર્ણય લીધા લઈ શકતા નથી, એટલે આ બધું જે કાંઈ થયું એ શરત ચૂકતી થયેલું છે. કેટલામાં વર્ગની પરીક્ષા હતી અને કેટલા વિદ્યાર્થીઓ હતા? 90 વિદ્યાર્થીઓ હતા અને 1-3 વર્ષની નર્સિંગના પહેલા બીજા ત્રીજા વર્ષની પરીક્ષા હતી. ખ્યાલ નહોતો તમને કે સરકારની ગાઈડલાઇન છે? છેલ્લા દિવસોમાં જ આવી એટલે આપણને એમ હોય કે આ પ્રિન્સિપાલ કે જવાબદાર લોકો છે એમને સૂચના આપીને સેટ કરી લીધું હોય છે. જવાબદાર વ્યક્તિ તરીકે આપને જાણ નથી કે શું? ના, જાણ નહોતી અને મને ખબર નહોતી, આજ સવારે ખ્યાલ આવ્યો. પણ બેન હોસ્પિટલ જ હોય એટલે એમને જે કાંઈ પરિવર્તન કરવું જોઈએ કરી શક્યા નથી.